નમસ્તે મિત્રો, શિક્ષક ગાથાના આ પ્રથમ ભાગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા શિક્ષકની એક એવી થિયરીની વાત કરવી છે જે દુનિયાભરમાં ખૂબ જ પ્રસિદ્ધ છે, અને આ થિયરીનું નામ છે માર્શમેલો થિયરી. એક શિક્ષકે તેના વર્ગના દરેક બાળકોને એક સરસ ચોકલેટ આપી અને પછી એક વિચિત્ર શરત મૂકી, બાળકો હું 10 મિનિટ આચાર્યને મળીને પાછો આવું છું, ત્યાં સુધી તમે તમારી ચોકલેટ ખાતા નહીં. તે સાથે શિક્ષક વર્ગમાંથી બહાર નીકળી ગયા. વર્ગખંડમાંની એક ક્ષણ તો મૌન હતી. દરેક વિદ્યાર્થીએ પોતાના હાથમાં રહેલી ચોકલેટ તરફ જોતો હતો. ક્ષણે ક્ષણે પોતાને ચોકલેટ ખાતા અટકાવવાની કોશિશ કરતો હતો. 10 મિનિટ પસાર થઈ અને શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા. તેમણે જોયું કે આખા વર્ગમાં બહુ થોડા એવા બાળકો હતા જેમના હાથમાં ચોકલેટ એમની એમ જ હતી, જ્યારે અન્ય તમામ બાળકો ચોકલેટ ખાતા હતા અને તેના રંગ તેમજ સ્વાદ પર ચર્ચા કરતા હતા. શિક્ષકે તેની ડાયરીમાં તે 7 બાળકોના નામ નોંધી લીધા અને પછી વર્ગમાં મોટેથી વાંચ્યા. આ શિક્ષકનું નામ હતું પ્રોફેસર વોલ્ટર મિશેલ. ઘણા વર્ષો વીતી ગયા પછી પ્રોફેસર પોતાની ડાયરી ખોલી અને તે 7 બાળકોના નામ શોધવાનું શરૂ કર્યું. લાંબા સંઘર્ષ પછી તેઓને ખબર પડી કે આ 7 બાળકો તેમના જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. તે જે ક્ષેત્રમાં ગયા છે ત્યાં ખૂબ જ સફળ થયા છે. ત્યારબાદ પ્રોફેસર વોલ્ટરે તેમના બાકીના વિદ્યાર્થીઓની શોધ કરી કે જેમણે ચોકલેટ ખાધી હતી, તો તેમને જાણવા મળ્યું કે તેમાંથી કેટલાક તો એવા છે જે સામાન્ય જીવન કરતાં પણ ખૂબ નીચું જીવન જીવતા હતા અને કેટલાક તો ગંભીર અને આર્થિક સામાજિક સંકટોનો સામનો કરતા હતા, તો કેટલાક તો એમાં વ્યસની બની ગયા હતા. આ બધા પ્રયત્નો અને સંશોધનના પરિણામે પ્રોફેસર વોલ્ટરે એક વાક્ય લખ્યું કે જે માણસ 10 મિનિટ સુધી ધૈર્ય રાખી શકતો નથી તે તેના જીવનમાં ક્યારેય આગળ વધી શકતો નથી. આ સંશોધન વિશ્વભરમાં પ્રસિદ્ધ થયું અને તેનું નામ રાખવામાં આવ્યું માર્શમેલો થિયરી, કારણ કે પ્રોફેસર વોલ્ટર દ્વારા બાળકોને આપવામાં આવેલી ચોકલેટ નામ માર્શમેલો હતું, જે બહુ જ નરમ અને સ્વાદમાં ખૂબ જ ગુણવત્તાવાળી હતી. આ સિદ્ધાંત મુજબ વિશ્વનો સૌથી સફળ લોકોની લાક્ષણિકતા ધૈર્ય છે. ધૈર્યવાન વ્યક્તિ ક્યારેય હિંમત હારતો નથી અને ધૈર્યવાન માણસ અસાધારણ વ્યક્તિત્વથી સંપન્ન થાય છે. અને એટલે જ એક ચીની કહેવત છે કે ધૈર્ય એક મહાન આપત્તિને દૂર કરી શકે છે અને અધીરાઈ આખું જીવન બરબાદ કરી શકે છે. અને એટલે જ આપણે ગુજરાતીની પણ કહેવત છે ને કે ધીરજના ફળ મીઠા. તો મિત્રો, આ શિક્ષક ગાથામાં કથા હતી પ્રોફેસર વોલ્ટર મિશેલની અને તેની માર્શમેલો થિયરીની. નમસ્તે.